આઈ હોપ યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. સ્ટાર્ટ કરીએ છીએ આપણું કેમિસ્ટ્રીમાં આગળનું સેશન. તો અત્યાર સુધી આપણે શેની વાત કરેલી હોય એ થોડું આપણે જોઈ લઈએ. તો આપણે ગયા લેક્ચરમાં સલ્ફરના ઓક્સો એસિડ્સ જોયા હતા, રાઈટ? ઓક્સો એસિડ્સમાં આપણે એવું કીધું કે કયા કયા ઓક્સો એસિડ, તો કે જે સામાન્ય ઓક્સો એસિડ્સ છે એની આપણે વાત કરી, રાઈટ? H2SO3, H2SO4 અને કેટલાક એવા પણ ઓક્સો એસિડ જોયા કે જે આપણને ટેક્સ્ટબુકમાં એનું નામ ને એના સ્ટ્રક્ચર નથી આપેલા, પણ છતાં આપણે એ જોયા, જેમ કે પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ H2SO5, રાઈટ? અને પછી H2S2OX તરીકેના 226 લઈને જે ઓક્સો એસિડ્સ છે એના નામ આપણે જોયા. અને છેલ્લે બે મહત્વના ઓક્સો એસિડ જોયા, ઓલિયમ અને માર્શલ એસિડ, રાઈટ? એ બંને પણ આપણે જોયા, એના નામ પણ જોયા. ચાલો, તો હવે આજે આપણે આગળ વાત કરવાના છીએ અને એ છે પ્રિપરેશન ઓફ ધી સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ સૌથી મહત્વનો એસિડ, જેને રસાયણોનો આપણે રાજા કહીએ છીએ, એવો એસિડ એટલે સલ્ફ્યુરિક એસિડ, રાઈટ? સલ્ફ્યુરિક એસિડ આપણને બધાને ખબર છે શું હોય, તો કે H2SO4 હોય. ખૂબ જ મહત્વનો એસિડ છે અને એની પ્રિપરેશન, ઘણી બધી પ્રિપરેશનની મેથડ છે, એમાંથી જે ઔદ્યોગિક બનાવટ છે એ મેઇન. આપણે આમ તો કોઈ પણ નવું સંયોજન જોઈએ ને, એટલે આપણે ત્રણ વસ્તુઓ જોઈએ. શું જોઈએ? બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. જુઓ, હવે H2SO4 એ છે જેટલું ઉપયોગી ને એવું સંયોજન, એટલે કે એની આપણને જો માત્ર ઔદ્યોગિક બનાવટ આપેલી છે. અને ઔદ્યોગિક બનાવટ કઈ રીતે કરવામાં આવે, તો કે ઔદ્યોગિક બનાવટ એ કઈ વિધિથી કરવામાં આવે તેનું તમને બધા નામ ખબર હોવું જોઈએ કે એ શેનાથી બનાવવામાં આવે, તો કે સલ્ફ્યુરિક એસિડ ઔદ્યોગોમાં સંપર્ક વિધિથી બનાવવામાં આવે છે. સંપર્ક વિધિ, કોન્ટેક્ટ પ્રોસેસ, કોન્ટેક્ટ પ્રોસેસ, રાઈટ? શું છે? તો આપણે જો ડિટેલમાં બધું લખાણ આપેલું છે, રાઈટ? પણ મુખ્ય જે છે ને એમાં ત્રણ સ્ટેપ છે. એ ત્રણ સ્ટેપ જે છે ને એને વ્યવસ્થિત રીતે આપણે લખીએ ને તો આપણી જે સંપર્ક વિધિ છે એ પૂરી થઈ જાય. તો આપણે મુખ્ય ત્રણ તબક્કાઓ લખવાના છે અને એના ત્રણ ઇક્વેશન લખવાના છે. બસ આટલું લખશું એટલે આપણી સંપર્ક વિધિ જે છે પૂરી થઈ જશે. હવે જો આ એક જે છે ને એ એક સેપરેટલી પૂછાઈ શકે ને એવો ટોપિક છે, સેપરેટલી આવી શકે એવો છે. તો આ સંપર્ક વિધિ, રાઈટ, આપણે યાદ રાખીશું. ચાલો, તો આપણે કહીએ છીએ ઉત્પાદન કઈ રીતે હોય, તો ફર્સ્ટ સ્ટેપ. ત્રણ મુદ્દાઓ કહીશું, એમાં પહેલો મુદ્દો શું કહે છે, તો કે પહેલાં તો આપણને શું જોઈએ, તો કે સલ્ફર યુક્ત ઓક્સાઇડ જોઈએ. સંપર્ક વિધિનું ઘણીવાર તમે ઇક્વેશન જોયું હોય, મેઇન ઇક્વેશન છે સલ્ફર ડાયોક્સાઇડમાંથી વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર કરવું, રાઈટ? તમે બધા એ ઇક્વેશન વારંવાર લખેલું જ હોય. તો હવે આપણે પહેલાં તો કહીશું કે સલ્ફર ડાયોક્સાઇડ મળે કંઈ, રાઈટ? ચાલો, તો એ કહીએ છીએ સલ્ફર ડાયોક્સાઇડ. તો સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે મળશે, તો સલ્ફર અથવા સલ્ફર ધરાવતી ખનિજનું ભુંજન કરવાથી, ભુંજન એટલે હવાની હાજરીમાં ગરમ કરવું, એને કહેવાય ભુંજન. ખનિજનું ભુંજન કરવાથી શેમાં રૂપાંતર થાય, સલ્ફર ડાયોક્સાઇડમાં. તો પહેલું સીધું ઇક્વેશન થયું કે જેનાથી આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળે, અને એ એટલે કે સલ્ફર અથવા તો સલ્ફર ધરાવતી ખનિજો, એને હવાની હાજરીમાં જો આપણે ગરમ કરીએ, રાઈટ, તો શું થાય, તો કે આ બધી જ સલ્ફર ધરાવતી ખનિજો સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે, જે સલ્ફર ડાયોક્સાઇડ ગેસ આપણને મળે. આ ફર્સ્ટ સ્ટેપમાં, પહેલા તબક્કામાં મળવું જોઈએ. તો આ થયો આપણા માટે પહેલો તબક્કો કે જેમાં આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળ્યું, રાઈટ? બીજો તબક્કો ખૂબ જ અગત્યનો અને એને જ આપણે સંપર્ક વિધિ કહીએ છીએ. જો હવે તમે એ જે છે ને બીજો તબક્કો, એને આ તમારે વિસ્તૃત વ્યવસ્થિત રીતે લખવાનું. કઈ રીતે? તો કે સલ્ફર ડાયોક્સાઇડને રાઈટ, શેમાં, તો કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, V2O5, વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં રાઈટ,
જો તાપમાન અને દબાણ આપેલું છે, આ બીજો મુદ્દો છે ને એ જ કોન્ટેક્ટ પ્રોસેસ છે. અને મેં ઘણી વાર કહું કે જ્યારે નેમ રિએક્શન હોય ને, નામ વાળી પ્રક્રિયા હોય ને, તો એમાં આપણે ચેન્જ ના કરી શકીએ, રાઈટ? અહીંયા આપણને આપેલું હોય કે 2 બાર દબાણ, તો આપણે 2 બાર દબાણ જ રાખવું પડે, રાઈટ? પછી આપણને કીધું હોય કે 720 કેલ્વિન ટેમ્પરેચર, તો આપણે 720 કેલ્વિન ટેમ્પરેચર જ લખવું પડે. તો એનો મતલબ એવો છે કે જે આપણે અંદર ડેટા, ગિવન ડેટા છે, એ ચેન્જ ના કરી શકીએ. એટલે આપણે શું લખીશું? તો કે એસોટિવને વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 2 બાર દબાણ, જો આ ગિવન છે ને, એ એઝ ઇટ ઇઝ જ રાખશું, 2 બાર દબાણ અને 720 કેલ્વિન તાપમાને ગરમ કરતા શેમાં ફેરવાય? તો કે ગરમ કરતા SO3માં ફેરવાય છે, રાઈટ? જો આ મેઇન ઇક્વેશન છે, SO3માં ફેરવાય છે. તો કઈ રીતે ફેરવાય છે? ચાલો લખી દઈએ આપણે. તો કીધું સલ્ફર ડાયોક્સાઇડ, રાઈટ? એને આપણે હવાની હાજરીમાં ગરમ કરી, ક્યાં? તો કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં, રાઈટ? કેટલા બાર દબાણે? તો કે 2 બાર દબાણે, રાઈટ? કેટલું ટેમ્પરેચર હતું? તો કે 720 કેલ્વિન ટેમ્પરેચર. શેમાં ફેરવાય? તો કે SO3માં ફેરવાવું જોઈએ, રાઈટ? ચાલો, આ આપણે કીધું સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો બીજા સ્ટેપમાં આપણને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળી, રાઈટ? હવે આ જે સલ્ફર ટ્રાયોક્સાઇડ છે, આ સલ્ફર ટ્રાયોક્સાઇડને આપણે શું કરીશું? તો કે આ સલ્ફર ટ્રાયોક્સાઇડને હવે આપણે કરવાનું છે H2SO4માં કન્વર્ટ. પણ જુઓ, સંપર્ક વિધિના અંતે આપણને H2SO4 ના મળે, આપણને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ મળે. અને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ એટલે કે SO3નો ધુમાડો ધરાવતા, SO3નો ધુમાડો એટલે જ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, SO3નો ધુમાડો ધરાવતા સલ્ફ્યુરિક એસિડ. આપણે શું કરશું? આ જે SO3 છે ને, આ SO3ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં જ શોષી લઈશું, રાઈટ? એટલે આપણે થર્ડ સ્ટેપ કહીશું, ત્રીજા તબક્કામાં શું કરીશું? તો કે SO3ને શેમાં શોષવામાં આવે? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, H2SO4 સાંદ્ર સલ્ફ્યુરિક હોય, રાઈટ? તો આપણે લખીશું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર H2SO4 માં શોષતા, રાઈટ? એમાં શોષવામાં આવે એટલે શું મળશે? તો આપણને ઓલિયમ મળશે. ઓલિયમ એટલે H2SO7, હમણાં જ આપણે ભણી ગયા, શોષતા ઓલિયમ મળે છે. તો આ ત્રીજો તબક્કો છે કે જેમાં આપણને ઓલિયમ મળે, ઓલિયમ મળે છે. ફાઇન, ચાલો, તો કહીએ છીએ, નેક્સ્ટ પર લખીએ છીએ. કઈ રીતે થશે? તો એનું સમીકરણ પણ લખી દઈએ. એનું સમીકરણ, SO3 ગેસ છે, રાઈટ? એને આપણે H2SO4 સાંદ્રમાં શોષી લઈએ, તો આનાથી આપણને શું મળે? તો કે આનાથી આપણને H2S2O7 ઓલિયમ મળે છે, જેને ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ કહેવાય. ધુમાયમાન એટલા માટે કે એની અંદર SO3ના ધુમાડા હોય, રાઈટ? તો એને આપણે કહીશું ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ, ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. ફાઇન, આપણે અહીંયા સુધી, રાઈટ? ચલો, હવે આપણે શું કરશું? તો આપણે હવે ઓલિયમ નથી જોઈતું, ઓલિયમ નથી જોઈતું, શું કરવાનું? તો હા, જો આ જે ઓલિયમ મળે ને, એની સાંદ્રતા આપણને આપેલી છે. અને આ કેટલું સાંદ્ર હોય? તો આ 96 થી 98% સાંદ્ર ઓલિયમ હોય, રાઈટ? એટલે 98% પ્યોર હોય. એટલે તમે ચેક કરો, તમારી અંદર જે લેબોરેટરી હોય ને સ્કૂલમાં, આપણે એ લેબોરેટરીમાં તમે જ્યારે H2SO4 જુઓ ને, એમાં સાંદ્ર H2SO4ની બોટલ હોય ને, તો સાંદ્ર H2SO4 ક્યારે H2SO4 ના હોય, એ ઓલિયમ જ હોય, રાઈટ? એટલે 98% જો સાંદ્ર હોય ને, એને જ કહેવાય ઓલિયમ. તો એ ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ જ હોય. તો આપણે કહીએ છીએ કે આ પ્રક્રિયાથી કેટલા ટકા સાંદ્ર? તો 96 થી 98% સાંદ્ર H2SO4 મળે છે. પણ આપણે લેબોરેટરીમાં તો એટલો સાંદ્ર જોઈતો નથી, તો શું કરવામાં આવે? તો ઓલિયમનું દ્રાવણ, ઓલિયમ જે છે એને આપણે મંદ કરી દઈએ. તો કે H2SO7માંથી મંદ દ્રાવણ બનાવી શકાય છે, રાઈટ? તો શું કરવામાં આવે? તો કે મળતા
કોલિયમના દ્રાવણમાંથી જરૂરી સાંદ્રતાવાળું દ્રાવણ મંદન દ્વારા મેળવી શકાય છે। આનું મંદન કરીએ એટલે પાણી ઉમેરીએ તો આપણને દ્રાવણ મળી શકે, મંદન દ્વારા મેળવી શકાય છે। રાઈટ, એટલે શું કરવાનું? તો આપણી પાસે જે H2S2O7 એમાં આપણે જરૂરી H2O ઉમેરીએ તો આપણને શું મળે? તો કે આપણને H2SO4 મળે। રાઈટ, H2SO4 મળશે। તો આ આપણે કીધું શું? તો આ આપણે કીધું કે જરૂરી સાંદ્રતાવાળું જે દ્રાવણ છે એ આપણે એક્વિયસ સોલ્યુશન બનાવી શકીએ, એક્વિયસ, રાઈટ, પાણી ઉમેરી। તો આ રીતે બનાવી શકાય, કે ધ્યાનમાં આવશે। તો આ થઈ સંપર્ક વિધિ। જો સંપર્ક વિધિ હવે પૂછાય ને તો આ લાંબુ જે આપણને ટેક્સ્ટ બુક ની અંદર જે આપેલું છે ને એવું આપણે નથી લખવાનું। આપણે શું લખવાનું છે? તો કે આ જે છે ને એ એઝ ઇટ ઇઝ આ ત્રણ તબક્કાઓ લખવાના છે, રાઈટ, કેમ કે ત્રણ માર્ક્સમાં આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાંથી, અને ત્રણ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો એ ત્રણ માર્ક્સમાં ત્રણ તબક્કા ધરાવતી સંપર્ક વિધિ તમારે લખવાની, એટલે તમને ત્રણ માર્ક્સ મળી જશે। ફાઇન, તો આ થયું સલ્ફ્યુરિક એસિડ। તો આ આપણે કહીએ છીએ સલ્ફ્યુરિક એસિડની બનાવટ। હવે જે મેઇન અગત્યનું આપણને છે ને એક ડાયાગ્રામ આપણને આપેલો છે, એ ડાયાગ્રામ આપણી પાસે જે ટેક્સ્ટબુકમાં છે ને, રાઈટ, એ અહીંયા તમને દેખાય છે, રાઈટ। હવે આ ડાયાગ્રામ જે છે ને એમાં એમસીક્યુમાંથી પૂછાયું છે એકાદ બે વાર, એટલે થોડું એ આપણે થોડું ધ્યાનમાં લઈ લઈએ કે કઈ રીતે થાય છે, રાઈટ। પહેલું તો આપણે કીધું કે સલ્ફર ને હવાની હાજરીમાં બાળવામાં આવે, એટલે સલ્ફર અને ઓક્સિજન જ્યારે બળે તો શેમાં રૂપાંતર પામે? તો એ સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે, રાઈટ। હવે એ જે સલ્ફર ડાયોક્સાઇડ છે, રાઈટ, એનું શેમાંથી પસાર કરવામાં આવે? કે ધૂળ અવક્ષેપકમાંથી પસાર કરવામાં આવે, અને આ જે મિશ્રણ છે એને પાણીનો છંટકાવ કરીને બાકીની અશુદ્ધિઓ છે એ દૂર કરવામાં આવે। પછી એ ક્યાં પ્રવેશે? તો કે એ સલ્ફ્યુરિક સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન એને શુષ્ક બનાવવા માટે H2SO4માંથી પસાર કરવામાં આવે, રાઈટ। પાણીનો જો ભેજ હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પડતા તે પાણી બધું હટી જાય અને અહીંયા આવે। જો અહીંયા જે આ જે છે ને, રાઈટ, એ ખૂબ જ અગત્યનું છે કે આ એમસીક્યુમાં પૂછાય છે કે આર્સેનિક અશુદ્ધિકારક તરીકે, આર્સેનિકની અશુદ્ધિઓ દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આપણને આપેલું છે કે જળયુક્ત ફેરિક ઓક્સાઇડનો, રાઈટ। તો આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે, એટલે આ જે છે ને એ આપણે યાદ રાખીશું, રાઈટ। બાકી બધું આપણે જે છે એ આવી જશે, પણ આ એક છે કે આર્સેનિક અશુદ્ધિને દૂર કરવા માટે શેનો ઉપયોગ થાય? તો કે આર્સેનિક અશુદ્ધિઓને દૂર કરવા, રાઈટ, જળયુક્ત ફેરિક ઓક્સાઇડ, જળયુક્ત ફેરિક ઓક્સાઇડ એટલે ફેરિક Fe+3, એ જળયુક્ત હોય તો OH3માં ફેરવાય છે, રાઈટ। તો આ જળયુક્ત ફેરિક ઓક્સાઇડ થશે કે જેનો ઉપયોગ આર્સેનિક શુદ્ધિકારક તરીકે સંપર્ક વિધિમાં કરવામાં આવે છે। પછી આપણે કહીએ છીએ કે જે આ અંતિમમાં જે સલ્ફર ડાયોક્સાઇડ છે એને કોની સપાટીમાં કેમાંથી કરવામાં આવે પસાર? તો એ કેને ક્વાર્ટ્ઝમાંથી પસાર કરવામાં આવે છે, રાઈટ, ક્વાર્ટ્ઝમાંથી પસાર કરવામાં આવે છે। નહીતર શું થાય કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ સીધો જતો ના રહે, અને ક્વાર્ટ્ઝના જે છે, ક્વાર્ટ્ઝ એ પથ્થર છે, તો એનાથી શું થાય? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વધારે પ્રમાણમાં એને શોષણ કરી શકે, એટલા માટે ક્વાર્ટ્ઝની જાળી બનાવવામાં આવે અને એમાંથી પસાર કરવામાં આવે છે। ધ્યાનમાં આવશે, રાઈટ। તો આ ડાયાગ્રામ આપણે ક્યાંય ડ્રો નથી કરવાનો, આપણે ખાલી એટલું યાદ રાખીશું કે આ બે ત્રણ જે એમસીક્યુ છે એ કદાચ પૂછાઈ શકે છે, તો એટલા માટે। તો આ થશે સંપૂર્ણ બનાવટ અથવા તો સંપર્ક વિધિ અહીંયા પૂરું, રાઈટ। હવે આપણે જોઈએ છીએ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, અને એ એટલે સલ્ફ્યુરિક એસિડના ગુણધર્મો। જુઓ, સલ્ફ્યુરિક એસિડ, આમ તો એના ઉપયોગોમાં આપણે લખીશું કે એ રસાયણોનો રાજા છે, એટલે એના ગુણધર્મો પણ જુઓ બહુ જ તે બધા આપણને આપેલા છે। આપણે કહીએ છીએ ગુણધર્મો, પહેલા કેટલાક બેઝિક ગુણધર્મો જે આપણને આપેલા છે, સામાન્ય ગુણધર્મો એ આપણે લખી દઈએ। જો તમે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરેલો હોય લેબોરેટરીમાં, તો તમે જોયું હશે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે ને, એ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એ ઘટ્ટ તેલ જેવો પદાર્થ છે, રાઈટ, એ કોના જેવો પદાર્થ છે? ઘટ્ટ તેલી પદાર્થ છે,
તેલી પદાર્થ છે, રાઈટ? એટલે તમે એ લાગો તો એ ડેન્સ હોય, ડેન્સ એટલે જાડું હોય, રાઈટ? હાઉ ફ્લો પાણી જેવું ના હોય, રાઈટ? એ ડેન્સ હોય અને એ કેટલું ખતરનાક હોય, તમારા આ ચામડી પર પડે તો એ બળી જાય, રાઈટ? કાપડ પર પડે તો પણ બળી જાય, એટલે ઘટ્ટ તેલી જેવો પદાર્થ હોય અને એ સરળતાથી જાય પણ નહીં, રાઈટ? કદાચ હાથ પર પડ્યો હોય તો પાણી નાખો તો જાય નહીં, તમારે શું નાખવું પડે? NaOH નાખવું પડે, ત્યારે એનું ટાઇટ્રેશન થાય. તો ઘટ્ટ તેલી પદાર્થ છે, રાઈટ? બીજું કે એનું બહુ જ આયનીકરણ થાય, રાઈટ? પાણીમાં પ્રબળ આયનીકરણ થાય. શું થાય? તો કે બે સ્ટેપમાં આયનીકરણ થાય અને એનો આયનીકરણનો જે અચળાંક છે ખૂબ વધારે છે, ખૂબ મોટો છે, રાઈટ? એટલે કે પાણીમાં પ્રબળ આયનીકરણ પામે છે, પાણીમાં પ્રબળતાથી આયનીકરણ પામે છે. એટલે થાય શું? તો એક સાવધાની આપણને આપેલી છે, જો કે શું કરવાનું, કે એ બહુ જ પ્રબળતાથી પાણીમાં આયનીકરણ પામે અને ઉષ્મા ઉત્પન્ન. ક્યારેક જો તમે સલ્ફ્યુરિક એસિડનું મંદ દ્રાવણ બનાવતા હોય, જલીય દ્રાવણ, તો તમે ચેક કરજો કે ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે શું થાય? પાત્ર આખું ગરમ થઈ જાય, રાઈટ? આખું પાત્ર ગરમ થાય એટલે શું કરવાનું? તો સિમ્પલ કે આપણે શું કરીએ, તો કે જે પાત્રમાં આપણે સલ્ફ્યુરિક એસિડ બનાવતા હોઈએ ને, એને જનરલી જો વધારે પ્રમાણમાં બનાવવાનું હોય અથવા તો સાંદ્ર દ્રાવણ બનાવવાનું હોય ને, તો એને બરફમાં મૂકવામાં આવે, રાઈટ? તો પાત્ર હોય, રાઈટ? આ પાત્રની અંદર અહીંયા બરફ મૂકવામાં આવે ને એની અંદર બીકર ગોઠવવામાં આવે, રાઈટ? અહીંયા બધે બરફ મૂકવામાં આવે. હવે શું કરવાનું? તો કે સિમ્પલ દ્રાવણ બનાવવું છે તો બે રીતે થઈ શકે, કે તમે પહેલા આમાં H2SO4 કાઢી લો અને પછી આમાં પાણી નાખો, યા તો પહેલાં પાણી નાખી દો અને પછી સલ્ફ્યુરિક એસિડ નાખો. હવે તમને થાય શું એ હું તમને કહી દઉં, કે જો તમે અંદર સલ્ફ્યુરિક એસિડ કાઢીને પાણી નાખો તો એ શું કરે? બહુ જ પ્રબળતાથી પ્રક્રિયા કરે, એટલે જો વધારે પાણી નાખો ને તો એ બહાર આવે. બહાર આવે એનો મતલબ શું થાય? અંદર સલ્ફ્યુરિક એસિડ હતું એ બહાર આવશે, અને બહાર આવશે એટલે બધે તે અલગ અલગ જગ્યાએ ઉડશે, ખતરનાક થાય, રાઈટ? બીજું એ થઈ શકે કે આપણે આમાં પાણી ભરેલું રાખીએ અને એની અંદર કાચનો સળિયો ડૂબાડેલો રાખીએ, રાઈટ? કાચનો સળિયો, અને એને ધીરે ધીરે કાચના સળિયાની સરફેસ પરથી સલ્ફ્યુરિક એસિડ પસાર કરીએ, તો શું થાય? ધીમે 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 એ નીચે પસાર થશે. કદાચ જો ઉડીને બહાર આવે તો પણ અંદર વધારે પ્રમાણમાં પાણી છે તો પાણી બહાર આવે, રાઈટ? સલ્ફ્યુરિક એસિડ બહાર આવે નહીં. એટલે એટલા માટે આને કઈ રીતે બનાવવામાં આવે? તો કે બીકરની અંદર પાણી લઈ અને એમાં કાચનો સળિયો ડૂબાડીને ધીમે ધીમે કાચના સળિયાની સપાટી પરથી સલ્ફ્યુરિક એસિડ પસાર કરીને એનું દ્રાવણ બનાવવામાં આવે. એટલે ખૂબ સાવચેતી રાખવી જોઈએ, નહીંતર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ બનાવતી વખતે હાનિ થઈ શકે છે, રાઈટ? કેમ કે એ પ્રબળ છે અને એની મશ્કરી ન હોય, એને કોઈના ઉપર છાંટ દે એમ ના હોય, તો એ પ્રબળ છે એટલે ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? તો એ આપણને આપેલું છે કે એ કઈ રીતે બનાવવાનું દ્રાવણ, તો એની સાવચેતી આપણને આપેલી છે કે જે આપણે લેબોરેટરી દરમિયાન રાખવી જોઈએ, રાઈટ? તમે કદાચ લેબોરેટરીમાં દ્રાવણ બનાવતા હશો અથવા તો તમે બનાવશો આગળ જઈને, તો આ ધ્યાન રાખો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય ને તો એમનેમ નહીં બનાવવાનું. કેમાં બનાવવાનું? તો એ પાણીનું બીકર ભરીને એની અંદર ધીમે ધીમે એડ કરતા જવાનું, એવી રીતે એનું દ્રાવણ બને, રાઈટ? તો આપણે કીધું પ્રબળતાથી આયનીકરણ પામે છે. કઈ રીતે આયનીકરણ પામે? તો એ બે સ્ટેપમાં આયનીકરણ પામે. જુઓ, બે સ્ટેપમાં આયનીકરણ પામે, કે H2SO4 છે, રાઈટ? એ શું બનાવે? તો કે H2O આપણે નાખીએ તો પહેલા એ રૂપાંતર પામે HSO4-, રાઈટ? અને H3O+. આ જે પ્રક્રિયા છે ને, આ પ્રક્રિયા ખૂબ જ ખતરનાક છે, કેમ કે આ પ્રક્રિયા માટે K greater than 10, રાઈટ? K greater than 10 એનો મતલબ કે ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન કરે આ પ્રક્રિયા, રાઈટ? એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એટલે પાત્ર જે છે એ ગરમ થઈ જાય, રાઈટ? બીજા સ્ટેપમાં પણ એ શું કરે? તો કે HSO4- જે છે એ બીજા સ્ટેપમાં H2O સાથે જો આપણે એનું આયનીકરણ કરીએ તો એ બને SO4-2 અને બની જાય H3O+. રાઈટ? તો આના માટે પણ કે એ આપણને આપેલો છે કે એ હોય 1.2×10⁻², રાઈટ? ક્વાઇટ હાઈ, થોડોક વધારે છે, એટલો બધો હાઈ નથી, રાઈટ? તો આ બંને જે છે, Ka1 અને Ka2, તો એ આપણે ધ્યાનમાં રાખીએ કે જે આપણને દેખાડે કે આ કેટલી પ્રબળ રિએક્શન છે. જુઓ, તમે જ્યારે પણ કોઈ પણના કે ના મૂલ્ય જોશો ને, તો એ 10⁻²માં જ હશે. ક્યારે એ જે છે એ
10 આવા નહીં હોય 100 200 એવા તો હોય જ નહીં રાઈટ આવા પૂર્ણ સંખ્યામાં તો ક્યારેય નહીં હોય એ 10 ટુ ધી પાવર -2 10 ટુ ધી પાવર -3 એક કરતા તો ઓછા જ હશે પણ આ H2SO4 માટે 10 કરતા વધારે હોઈ શકે છે એટલા માટે ખૂબ જ પ્રબળતાથી આયનીકરણ પામે છે અને ઉષ્મા ઉત્પન્ન કરે છે રાઈટ તો એટલા માટે આપણે આ ધ્યાન રાખવું જોઈએ ફાઇન ચાલો પછી આપણને આપેલું છે કે કોના કારણે સલ્ફ્યુરિક એસિડ આટલી બધી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી છે તો એને આપણને આપેલું છે કે એની નીચી બાષ્પશીલતા રાઈટ નીચી બાષ્પશીલતા એટલે કે સરળતાથી બાષ્પમાં જાય નહીં નીચી બાષ્પશીલતા એની પ્રબળ આયનિક વલણ રાઈટ એટલે કે એનું આયનીકરણ પાણી સાથેનું આયનીકરણ પછી કે એનું પ્રબળ એસિડિકતા રાઈટ પ્રબળ એસિડ સૌથી એસિડ બદ કોઈ એસિડ તો ક્ષાર હોય તો એને પાછળ એસિડ બનાવી દે એટલો પ્રબળ એસિડ છે અને છેલ્લું અને એ એટલે કે ઓક્સિડેશન કરતા રાઈટ એની પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે એની ક્ષમતા આ ચાર જે મુદ્દાઓ છે આપણે લખવાના છીએ કે જેના કારણે એના રાસાયણિક ગુણધર્મો આપણને મળે રાઈટ તો કયા ગુણધર્મ કોના કારણે એના રાસાયણિક ગુણધર્મોમાં આટલી બધી વિવિધતા આટલું બધું મળે છે તો રાસાયણિક ગુણધર્મોનું ચાર જે મુદ્દા આપેલા છે આપણને રાઈટ પહેલો છે આપણને એની નીચી બાષ્પશીલતા બીજું આપણને આપેલું છે એનું પ્રબળ આયનીકરણ પ્રબળ આયનીકરણ કહી શકો અથવા તો H2O સાથે એની પ્રબળ રાસાયણિક પ્રક્રિયા પ્રબળ રાસાયણિક પ્રક્રિયા પણ કહી શકો રાઈટ પ્રબળ આયનીકરણ અથવા તો H2O સાથેની પ્રબળ પ્રક્રિયા આપણને અંદર આપેલું છે તો આપણે એવું લખીએ કે H2O સાથે પ્રબળ રાસાયણિક પ્રક્રિયા રાઈટ પછી આપણે કહીએ છીએ ત્રીજું આપણે કીધું કે એની પ્રબળ એસિડિકતા રાઈટ પ્રબળ એસિડ છે જો એની કદાચ આપણે H3O+ ની સાંદ્રતાને આધારે pH મેઝર કરવા જઈએ ને તો માઇનસ પણ આવી શકે રાઈટ એટલો પ્રબળ એસિડ છે તો ને છેલ્લું આપણે કહીએ છીએ પ્રબળ એસિડિકતા અને છેલ્લું કીધું ઓક્સિડેશન કરતા જો આ જે છે ને એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એ આપણે ધ્યાનમાં રાખીશું ઓક્સિડેશન કરતા રાઈટ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે અને કોઈ પણનું ઓક્સિડેશન કરી શકે તો આ જે ગુણધર્મ છે એ આપણે ધ્યાનમાં રાખીશું આપણે છેલ્લે જે છે ને એની ઓક્સિડેશન કરતા તરીકેની ગુણધર્મ જોઈશું એટલે કોઈ પણનું ઓક્સિડેશન કઈ રીતે કરે છે એ રાઈટ ચાલો તો આ આપણે કીધું કે એના ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો કેના કેના આધારે આપણને મળે એક તો જો આપણે જોઈ જ લીધું ને એ એટલે H2O સાથેની પ્રબળ રાસાયણિક પ્રક્રિયા કે બે સ્ટેપમાં એ રૂપાંતર પામે અને Ka નું ઊંચું મૂલ્ય સૂચવે છે કે એ કેટલી પ્રબળ વિયોજન પામે છે રાઈટ તો એ Ka ના મૂલ્ય પરથી આપણે કહી શકીએ કે પ્રબળ વિયોજન પામે છે ફાઇન ચાલો આગળ આપણે કહીએ છીએ હવે એક ખૂબ જ અગત્યનો આપણને મુદ્દો આપેલો છે કે જે મેં તમને કીધું હતું કે આપણે સલ્ફ્યુરિક એસિડમાં જોઈશું અને એ એટલે કહ્યું તો કે આ એસિડ જે છે ને એ કોઈ પણ એસિડના ક્ષારમાંથી એસિડને પાછો મેળવવા માટે વપરાય છે રાઈટ કોઈ પણ એસિડના ક્ષારમાંથી એસિડને પાછો મેળવવા માટે જો આ મેં તમને છે ને HNO3 ની બનાવટ વખતે કીધું હતું જો તમારી પાસે નોટબુક હોય તો ચેક કરો મેં તમને અત્યારે કીધું હતું કે કોઈ પણ એસિડ જેમ કે HNO3 નો ક્ષાર NaNO3 અથવા તો KNO3 રાઈટ એમાં H2SO4 નાખીએ તો શું મળતું હતું HNO3 પાછો મળી જતો હતો રાઈટ સેમ આપણે HCl કહીએ છીએ HCl નો ક્ષાર NaCl રાઈટ કે કોઈ પણ એસિડ છે કોઈ પણ એસિડ નો ક્ષાર એટલે MX રાઈટ MX આ જે ક્ષાર છે એની આપણે જો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો એ શેમાં રૂપાંતર પામે તો એ એસિડ પાછો આપી દે રાઈટ HX બનાવી દે અને બનાવી દેશે M2SO4 રાઈટ બે સ્ટેપમાં પ્રક્રિયા કરશે પહેલા સ્ટેપમાં એ MHSO4 બનાવશે અને બીજા સ્ટેપમાં આપણને M2SO4 બનશે જે રીતે તમારે લખવું હોય રાઈટ ચાલો તો આ થશે ટ્વાઇસ આ બી થશે ટ્વાઇસ ફાઇન
તો આ આપણે કીધું કે કોઈ પણ એસિડ હોય, જેમ કે આપણે અહીંયા ઉદાહરણ લઈ લઈએ, કોનું? તો કે HCl નો ક્ષાર NaCl, NaCl નું ઉદાહરણ લઈ લઈએ કે NaCl જે છે એમાં આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખીએ તો એમાંથી આપણને HCl પાછો મળી જાય અને Na2SO4 છૂટો પડી જાય. Na2SO4 ફાઇન, રાઈટ? પછી તમે HNO3 માટે NaNO3 નું પણ ઉદાહરણ લઈ શકો છો, જે પ્રક્રિયા ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, રાઈટ? તો એ તમે ધ્યાનમાં રાખી શકો છો. તો આ થયું કે કોઈ પણ, આ એક અગત્યનો ગુણધર્મ છે. કોના માટે? તો કે આપણે જે જોયું આપણું સલ્ફ્યુરિક એસિડ માટે. આગળની એક પ્રક્રિયા આપેલી છે, એ પ્રક્રિયાને આપણે કહીશું ચેરિંગ પ્રક્રિયા. ચેરિંગ પ્રક્રિયા એટલે ખાંડનું કાળું પડવું, રાઈટ? ચેરિંગ રિએક્શન. જુઓ, રાઈટ? હવે જુઓ, H2SO4 છે ને પ્રબળ ભેજ શોષક છે, પ્રબળ ભેજ શોષક. કોઈ પણ ના શુદ્ધિકરણ કરવું હોય ને, શુદ્ધિકરણ એટલે કે એની અંદર જે વધારાનો ભેજ હોય એનું શોષણ કરવું હોય ને, તો એને H2SO4 ના સ્ફટિક પરથી પસાર કરી દો, રાઈટ? H2SO4 ના ક્રિસ્ટલ પરથી કે H2SO4 માંથી પસાર કરી દો, H2SO4 બધા ભેજનું શોષણ કરી લેશે. એટલે H2SO4 પ્રબળ ભેજ શોષક છે. H2SO4 પ્રબળ ભેજ શોષક છે. ભેજ શોષક છે, રાઈટ? એટલે તો આપણને દજાડે છે, આપણી ચામડી પર પડે, સ્કિન પર પડે તો શું થાય? તો એ પ્રબળ ભેજ શોષક હોવાના કારણે આપણો જે બધો ભેજ છે ઉપરનો જે, એ ખેંચી લે. ખેંચી લે એટલે શું થાય? તો આપણી ચામડી બળી જાય, રાઈટ? ડ્રાય થઈ જાય, બળી જાય. તો એ પ્રબળ ભેજ શોષક છે. હવે એ પ્રક્રિયાઓ આપણને આપેલી છે ખાંડ માટે. ખાંડ એટલે શું? તો ખાંડ એટલે C12H22O11, રાઈટ? ખાંડ, એના ઉપર જો આપણે H2SO4 નાખીએ તો H2SO4 બધા જ ભેજને શોષી લે, અલગ કરી લે, તો શું બચે? તો ખાલી કાર્બન બચે, રાઈટ? આ 11H2O જે છે ને H2SO4 શોષી લે, 11H2O, તો ખાલી કાર્બન બચે. એટલે આ શું કરે? તો કે ખાંડ જે હોય ને પેલા સ્ફટિકમાં તમને દેખાય, જેવી તમે એના ઉપર H2SO4 નાખો એટલે કાળી પડી જાય, રાઈટ? કાળી પડી જાય, એને જ કહેવાય ચેરિંગ પ્રક્રિયા, રાઈટ? જો આપણે લેબોરેટરી ખુલશે, કદાચ સ્કૂલ ખુલે ટૂંક સમયમાં, તો આપણે આ પ્રક્રિયા કરશું, રાઈટ? ખાંડ લાવશું ને એમાં આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખશું અને ચેક કરશું કે કાળી પડે છે કે નહીં, રાઈટ? તો ખાંડનું કાળું પડવું એને કહેવાય ચેરિંગ પ્રક્રિયા. રાઈટ? જો સ્કૂલ ખુલશે તો આપણે લેબોરેટરીમાં લેબ કરશું, લેબમાં જોઈશું આપણે કે કઈ રીતે આ થાય છે, કાળી પડે છે કે નહીં, ફાઈન? તો આ આપણને આપેલી છે ચેરિંગ પ્રક્રિયા, રાઈટ? કે ખાંડનું કાળું પડવું, ખાંડ ઉપર આપણે નાખીએ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તો એ કાર્બનમાં બદલાઈ જાય, બધો H2O ખેંચી લે. છેલ્લું એક આપણે કીધું હતું, અને એ એટલે કે એના ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ, ઓક્સિડેશન કરતા, રાઈટ? એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. નો ગુણધર્મ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો શું કરે? તો પ્રબળ ઓક્સિડેશન કરતામાં આપણને આપેલું છે કે જેમ કે આપણે કહીએ કે કોઈ પણ ઓક્સિડેશન કરે, તો આપણે ધાતુ લઈએ, સિમ્પલ પહેલા આપણે ધાતુ લઈએ, આપણને અંદર આપેલી છે કોપર, તો આપણે કોપરનું ઉદાહરણ લઈએ કે કોપર ઉપર આપણે H2SO4 નાખીએ તો શું થવું જોઈએ? તો સિમ્પલ આપણને ધ્યાનમાં આવે કે આ કોપર સલ્ફેટમાં ફેરવાઈ જવું જોઈએ, રાઈટ? કોપરનો સલ્ફેટ બનાવવો જોઈએ. બીજું, H2SO4 શેમાં ફેરવાશે? તો કે H2SO4 SO2 અને H2O માં ફેરવાઈ જશે, રાઈટ? જુઓ, ચેક કરો, જે H2SO4 જે છે ને એનું શું થયું? તો કે H2SO4 તમને અહીંયા દેખાતું નહીં, હે ને? આપણે ફરીથી લખીએ, કેમ કે અહીંયા તો હું આવી જાઉં, ચાલો ફરીથી થોડું લખી દઈએ કે H2SO4 નો ઓક્સિડેશન ગુણધર્મ આપણે કોપર પર H2SO4 નાખીએ તો શું થાય? તો કહીએ છીએ કોપર, એની ઉપર આપણે કહીએ છીએ H2SO4, રાઈટ? તો એ ફેરવાઈ જશે CuSO4 પ્લસ SO2 પ્લસ ઓશ, SO2 પ્લસ
H2O ફાઇન ચાલ તો આ ફેરવાવું જોઈએ હવે જો આપણે શું જોવાના હતા તો આપણે ઓબ્ઝર્વ કરતા હતા કે કોણ છેમાં ફેરવાય છે તો કે કોપર જુઓ કોપર અહીંયા હતું 0 અને એ છેમાં ફેરવાયું એ અહીંયા ફેરવાયું +2 તો આ થયું ઓક્સિડેશન કોણે કર્યું H2SO4 એ તો આ શું થશે ઓક્સિડેશન કરતા અહીંયા જુઓ અહીંયા હતો સલ્ફર સલ્ફર +6 રાઈટ અહીંયા છેમાં ફેરવાય છે તો કે સલ્ફર +4 શું થયું રિડક્શન રાઈટ તો ઓક્સિડેશન કરતાનું શું થવું જોઈએ રિડક્શન અને આનું થયું ઓક્સિડેશન એટલે આ થયું ઓક્સિડેશન કરતા ધ્યાનમાં આવશે ચાલો બેલેન્સ થોડું કરી દઈએ બેલેન્સ નથી અને કરવું પડશે ટ્વાઇસ ઓફ H2SO4 તો આ SO2 ચાલો બંને 8 થઈ ગયા છે તો અહીંયા આપણે કરી દઈશું ટ્વાઇસ રાઈટ તો બેલેન્સ થઈ જશે ઓકે ચાલો હજી એક જ પ્રક્રિયા આપેલી છે આપણે એ પણ જોઈ લઈએ સાથે સાથે તો એ આપણને આ ધાતુ સાથે આપેલી હતી એક ધાતુ સાથે જોઈએ એ જોઈ લઈએ સલ્ફર સાથે કે સલ્ફર જે છે રાઈટ સલ્ફર એમાં આપણે H2SO4 નાખીએ તો શું થાય તો સલ્ફરનું પણ ઓક્સિડેશન થાય સલ્ફર 0 હતું એ ફેરવાઈ જાય SO2 અને +H2O રાઈટ સલ્ફર આ ફેરવાઈ જશે SO2 અને H2O ચાલો કહીએ છીએ આપણે તો અહીંયા બે સલ્ફર છે બે સલ્ફર દઈએ છીએ આપણે ટ્વાઇસ ઓફ અહીંયા આપણે ટ્વાઇસ કરીશું તો અહીંયા તો થશે થ્રાઇસ ઓફ SO2 છ અહીંયા 8 રાઈટ ચાલ તો આ આપણે કીધું જુઓ સલ્ફર જો આ બંનેમાં આમાંથી રૂપાંતર પામે છે કે સલ્ફર અહીંયા પામે છે આમાં ઓક્સિડેશનમાં અને અહીંયા આમાંશેમાં પામે છે રિડક્શનમાં એટલે સલ્ફ્યુરિક એસિડ તો રિડક્શન જ પામે છે રાઈટ અને એ કોનું ઓક્સિડેશન કરે છે સલ્ફરનું ઓક્સિડેશન કરે છે આથી આપણે કહી શકીએ કે શું કરે છે તો કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે રાઈટ સેમ આપણને કાર્બન માટે આપેલું છે જો કાર્બન માટે બે અલગ અલગ મળશે તો કાર્બન માટે પણ લખી દઈએ તો કાર્બન માટે રાઈટ અહીંયા SO2 બનતું હતું અહીંયા શું બનવું જોઈએ તો કે અહીંયા બનશે CO2 રાઈટ સલ્ફર ડાયોક્સાઇડ ફેરવાશે SO2 અને H2Oમાં રાઈટ જુઓ આ પણ એમસીક્યુમાં પૂછી શકે કે H2SO4 જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એનું રિડક્શન થઈને શેમાં ફેરવાય તો SO2 અને H2Oમાં જ ફેરવાય છે ફાઇન ચાલ તો કહીએ છીએ આ કહીએ છીએ આપણી પાસે અહીંયા ટ્વાઇસ ઓફ બી એટલે આ થશે પણ ટ્વાઇસ રાઈટ તો 4 × 8 અને ટોટલ 8 ફાઇન ચાલો તો આ થયું સેમ કાર્બન અહીંયા શેમાં ફેરવાય છે તો કાર્બન 0માંથી +4 આ થયું ઓક્સિડેશન રાઈટ સલ્ફર અહીંયા +6માંથી +4 આ થયું રિડક્શન ધ્યાનમાં આવશે તો આ થયો ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ સલ્ફર સલ્ફ્યુરિક એસિડ માટે રાઈટ તો આ થશે સલ્ફ્યુરિક એસિડના અગત્યના કેટલાક ગુણધર્મો જે આપણે અહીંયા જોઈએ ચાલો સાથે સાથે ઉપયોગો પણ જોઈ લઈએ તો ઉપયોગો ચાલો તો કહીએ છીએ ઉપયોગો ઓકે ચાલો ઉપયોગો જોઈ લઈએ એટલે આપણો આજનો જે લેક્ચર છે આ પૂરો થાય જેમાં આપણે બનાવટ ગુણધર્મો અને ઉપયોગો જોયા છેલ્લું ઉપયોગો રાઈટ જો ઉપયોગોમાં પહેલું જ આપણને આપેલું છે અને એ શું આપેલું છે કે આ રસાયણોનો રાજા છે રાઈટ રસાયણોનો રાજા છે એટલે કોઈ પણ રાષ્ટ્ર હોય એનું ઔદ્યોગિક સામર્થ્ય આપણે જોવું હોય તો એના સલ્ફ્યુરિક એસિડના વપરાશથી આપણે કહી શકીએ કે મોટા ભાગના સલ્ફેટ જેટલા પણ છે ખાતર જે છે ખાતર બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડ વપરાય રાઈટ કોઈ પણ પ્રકારના એસિડ બીજો એસિડ બનાવવા માટે વપરાય રાઈટ કોઈ પણ પ્રકારના રેઝિન બનાવવા માટે બધા ઓલમોસ્ટ બધાના શુદ્ધિકરણમાં એ વપરાય પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં વપરાય તો ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ યુઝ ધરાવે છે તો આપણે એને જે આપેલા છે એ આપણે થોડાક લખી દઈએ પહેલું તો આપણને કે આ રસાયણનો રાજા છે રસાયણનો રાજા રાઈટ ઓલમોસ્ટ ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જેમાં H2SO4 વપરાય એક અથવા તો બીજી રીતે પહેલું જો આપણને આપેલું છે કે કોઈ પણ રાષ્ટ્ર હોય ને એ આપણને કીધું કે એની ઔદ્યોગિક વિકાસ છે એના ઉપરથી આપણે કરી શકીએ તારવી શકીએ કે કઈ રીતે કેમ કે જેટલી પ્રક્રિયાઓ થતી હોય જેમ કે મોટા ભાગનું આપણે ભારત કહીએ તો આપણે કૃષિ પ્રધાન છે તો આપણે ખાતર જોઈએ રાઈટ તો ખાતર બનાવવા માટે એમોનિયમ સલ્ફેટ એમોનિયમ ફોસ્ફેટ રાઈટ જેટલા સલ્ફેટ ખાતરો છે એમાં H2SO4 જોઈએ એટલે H2SO4 પરથી આઈડિયા આવે કે કેટલું ખાતર બને છે રાઈટ પછી આપણે કહીએ પેટ્રોલિયમ પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં H2SO4 જોઈએ એટલે એનો મતલબ એ થાય કે પેટ્રોલિયમમાં કેટલું H2SO4 જાય છે એના પરથી ધ્યાનમાં આવે કેટલું પેટ્રોલનું ઉત્પાદન થાય છે પછી આપણે કહીએ છીએ કે પેઇન્ટ્સ
રાઈટ પેઇન્ટ છે અથવા વર્ણકો છે એમાં આપણને ધ્યાનમાં આવે કે એમાં કેટલું વપરાશ છે અને એના પરથી આપણને આઈડિયા આવે કે કેટલું એ થાય છે રાઈટ ઔદ્યોગિક રિવોલ્યુશન. તો એનો મતલબ કે ઓલમોસ્ટ ઘણી બધી પ્રક્રિયાઓ ખાતર બનાવવા માટે ખાતરો રાઈટ વર્ણકો પેઇન્ટ જેને આપણે કહીએ છીએ વર્ણકો પેઇન્ટ રાઈટ પછી આપણે કીધું પેટ્રોલિયમમાં પછી તો આપણે કીધું હતું કોઈ પણ ના શુદ્ધિકરણમાં એટલે ધાતુ શુદ્ધિકરણમાં પછી તો આપણે કહીએ છીએ કે હા લેબોરેટરીમાં તો આપણે યુઝ કરીએ જ છીએ રાઈટ તો પ્રયોગશાળામાં એક પ્રક્રિયક તરીકે રાઈટ અઢળક એના ઉપયોગો છે પણ જેટલા શોર્ટમાં થોડાક આપણને આપેલા છે એટલા આપણે થોડાક લખી શકીએ રાઈટ. તો ઓલમોસ્ટ બધી જ જગ્યાએ જે છે એનો ઉપયોગ થાય છે. તો આ છે આપણા માટે H2SO4 અહીંયા થયું પૂરું રાઈટ. ચલો તો H2SO4 ની સાથે જ આપણો જે પી વિભાગ જે છે ને એ પણ અહીંયા પૂરો થાય છે એટલે પી વિભાગના તત્વો અહીંયા આપણે પૂરા કરીએ છીએ આપણા માટે પી વિભાગના તત્વો પણ પૂરા થયા છે. હવે આપણે જે આગળ જોવાના છીએ ને એ આપણે શરૂ કરવાના છીએ સમૂહ નંબર 17. તો આપણે જોયો સમૂહ નંબર 15 સમૂહ નંબર 16 અને હવે આગળ આપણે જોઈશું સમૂહ નંબર 17 ફાઇન. ચાલો તો આ આપણે જે છે એ સમૂહ નંબર 16 અહીંયા પૂરો કરીએ છીએ H2SO4 સાથે. ખૂબ જ અગત્યનું હતું રાઈટ. જો બધું જ ઇમ્પોર્ટન્ટ છે એક એક વાત જેમ કે આપણે કહીએ કે એની બનાવટથી લઈને બનાવટ આપણે જોયું ને સંપર્ક વિધિ પણ પૂછાય છે. તો સંપર્ક વિધિના ત્રણ મુદ્દા રાઈટ સંપર્ક વિધિના આ ત્રણ મુદ્દાઓ હોય પછી એના ગુણધર્મો હોય અથવા તો એના ઉપયોગો હોય એ રીતે કોઈ પણ રીતે પૂછી શકે છે. તો MCQમાં પણ આવી શકે છે બીજી બધી જગ્યાએ પણ આવી શકે છે. તો આપણે ધ્યાનમાં રાખીશું આ થયું સલ્ફ્યુરિક એસિડનું સંપર્ક વિધિ એના બનાવટ ગુણધર્મો અને ઉપયોગો કમ્પ્લીટ ફાઇન. તો આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી સ્ટે સેફ ટેક કેર. થેન્ક યુ સો મચ.